ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વિષય વિજ્ઞાન વિષય કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ ભાગ એક આપણે ઘર શારા દુકાન તથા કાર્યાલયોમાંથી પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં કચરો ફેંકીએ છીએ અનાજ કઠોળ બિસ્કિટ દૂધ તથા તેલ તેને આપણે દુકાનમાંથી ખરીદીએ છીએ તે પ્લાસ્ટિકની કુથરીઓ ડબ્બાના પેકિંગમાં હોય છે પેકિંગની આ બધી જ વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કચરાનું માં આપણે વાત કરીએ તો આપણે હાલ વાત કરીએ દુકાનમાંથી જે બી વસ્તુ લેશે એનું કચરો આપણે શું કહીએ નકામો કચરો પેકિંગવાળી વસ્તુ હોય તેનું પેકિંગનો કચરો ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ કેટલીક વખત આપણે કેટલીક એવી પણ વસ્તુઓ ખરીદીએ છીએ કે જેનો વાસ્તવમાં ઘણો ઓછો ઉપયોગ હોય છે અને તે પછી કચરામાં નાખી દઈએ છીએ અમુક આપણે એવી કોઈ વસ્તુ બી ખરીદી લઈએ છીએ જેનું આપણે કામ ઓછું હોય અને પછી શું કરીએ છીએ એકાદ બે મહિના પછી કચરામાં નાખી દઈએ રોજબરોજની કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે અત્યંત વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ આપણે રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે એમાં આપણે શું કરીએ છીએ વધારાનું માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ સાવર્જનિક સ્તરો પર રેલવેમાં મગફળી ખાઈએ તેના ફૂતરા નાખી દઈએ છીએ બસમાંથી ઉતરીને આપણે ટિકિટ ત્યાંના ત્યાં ફેંકી દઈએ છીએ કોઈ બાળક માટે રમત માટેની પેન્સિલ છોલી છે જો આપણે નોટમાં આપવાથી ભૂલ પડેલું લખાણ લખાઈ જાય તો અથવા સાઈ ફેલાઈ જાય તો તેના પાના ફાડીને ફેંકી દઈએ છીએ તેની સાથે આપણે કેટલાક ઘરેલું કચરો તેના તૂટેલા રમકડાં જૂના કપડાં બૂટ ચપ્પલ અને બહાર ફેંકી દઈએ આપણે આ મોટા મોટા કચરાની વાત કરીએ કે બસમાં કોઈ મુસાફરી કરતા હોય તો બસની ટિકિટ આપણે નીચે ઉતરતાની સાથે નીચે ફેંકી દઈએ છીએ કોઈ વાર ફરી ખાતો હોય કોઈ વાર ફરીકું ખાતો હોય તો એનો કચરો આપણે શું કરીએ છીએ ત્યાંના ત્યાં નાખી દઈએ છીએ પછી આપણા ઘરે કોઈ તૂટેલા મકડા છે જૂના કપડા હશે કોઈ બૂટ ચપ્પલ ગમે તે કોઈ વસ્તુ હશે આપણે શું ડસ્ટબિન કચરાપેટી તરફ ફેંકી દઈએ જો આપણા તથા તેની આજુબાજુના આ કચરો હટાવવામાં ન આવે તો શું થશે તો તમે આ કચરો ગમે ત્યાં ફેંકી દીધો છે અને હટાવવામાં આવશે અને ત્યાંના ત્યાં સ્થિર પડી દેવા દેવામાં આવશે તો ત્યાં શું થશે ત્યાં આપણી બીમાર પડવાની શક્યતા હોય છે કે તમારા મત મુજબ આ આપણે કેવી રીતે નુકસાન પહોંચાડી શકીએ છીએ આપણે વિચારીએ કે આપણે કઈ રીતે નુકસાન પહોંચાડી શકીએ જ્યારે સફાઈ કર્મચારીઓ કચરા પેટીમાંથી આ કચરો લઈને જાય છે ત્યારે આ કચરો કયો ચાલુ જાય છે તથા તે તેનું શું થાય છે શું એ સંભવ છે આ બધો જ કચરો કોઈ એવા પ્રકારમાં ફેરવવામાં આવે જેથી આપણે કોઈ નુકસાન ન થાય એવું થઈ શકે તો સારું થશે જે કચરો આપણને શું તે કચરો પછી આપણને નુકસાન થાય ને શું આપણે આ દિશામાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપી શકીએ તો આપણે એ દિશામાં આપણે કોઈ યોગદાન આપવું જોઈએ અને એની આપણે શું કરવું જોઈએ મદદ પણ કરાવવી જોઈએ એના બધી કચરાનું વ્યવસ્થાપન પ્રોજેક્ટોનો પ્રારંભ થઈ રહ્યો છે એ પરિયોજનાઓમાં આપણને શું કરવું જોઈએ કામ કરવું જોઈએ સ્વચ્છતા તરફ એક તમને કહો છે ને અત્યારે વડાપ્રધાન શું કહે છે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે ભારતના વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન મુખ્યત્વે હેતુ બે ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસના સુધીમાં ભારતે ખુલ્લા શૌચાલય ક્રિયા મુક્ત કરવાનો છે પહેલી તથા બીજું સ્કૂલના બાળકો કચરાનું વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટો પ્રારંભ કર્યા છે આ પ્રોજેક્ટ એવા શીખ્યા કે જેમાંથી કેટલીક વાર્તાઓની ચર્ચા કર્યા છે પ્રકરણ વિશે શીખીશું ચાલો આપણે નીચે એક વાત કે કચરાનું વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતના કરી શકીએ સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારમાં જ્યાં ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય છે અને આ ખુલ્લા વિસ્તારને જમીન પુરાણ વિસ્તાર કહે છે હવે સફાઈ કર્મચારી શ્રી કચરાને ક્યાં લઈ જઈને એકત્રિત કરશે જ્યાં નીચાણવાળો ખુલ્લો વિસ્તાર હશે જ્યાં ઊંડા ખાડા હશે ત્યાં લઈ જઈને શું કહે છે એ કચરાને નાખી છે આ ખુલ્લા વિસ્તારમાં જમીનના પુરાણ વિસ્તાર કહીશું એ વિસ્તારને આપણે શું કહીશું જમીનનું પુરાણ વિસ્તાર કહીશું ત્યાં કચરાને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે ભાગના ઉપયોગ ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે ત્યાં કચરો નાખ્યા પછી શું કામ આવે જે ભાગનો ઉપયોગ થઈ શકે અને અમુક ભાગનો ઉપયોગ ના થઈ શકે એવા બે ભાગના કચરા અલગ કરવામાં આવે છે આ પ્રકારી કચરામાંથી એ પ્રકારે કચરામાંથી શું થાય છે જો નીચે તમે જમીન પુરાણ વિસ્તાર જોઈ શકો છો એટલે શું થાય છે જમીનનું નીચેનું પુરાણનું વિસ્તાર હશે એ પણ શું થાય છે ત્યાં પૂરાઈ જશે અને એના પર શું થાય છે કચરાનું ઉપર પડ પણ આવી જશે ચલો ઉપયોગી તેમજ બિન ઉપયોગી એમ બંને ઘટકો હોય છે એ કચરામાં કેવું છે ઉપયોગી અને બિન ઉપયોગી બંને ઘટકો હશે બિનઉપયોગી ઘટક અલગ કરી તે જમીનના પુરાણ ફેલાવીને માટી ઢાંકી દેવામાં આવે છે બિન ઉપયોગી જે ઘટકો હશે એને શું કહેવામાં આવે છે પુરાણના વિસ્તારમાં નીચે ફેલાવીને માટી ઉપર ઢાંકી દેવામાં આવે છે જ્યારે આ જમીનના પુરાણ વિસ્તારમાં સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેની ઉપર બગીચા તથા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે જ્યાં કચરો નીચે ડાટો હશે ત્યાં પછી જ્યારે આખો કચરો ફૂલ ભરાઈ જશે ત્યારે એના પછી શું કહેવામાં આવે છે જમીન

વિસ્તારનું નિર્માણ કરવામાં આવે છે ખાતર શું છે તેની પ્રવૃત્તિ આપણે નીચે વાત કરીએ ચલો આપણે નીચે વાત કરીએ તમારા ઘરનું કચું કચરાપેટીમાં ફેંકતા પહેલાં તેને કોઈ સ્થાન પર ભેગું કરું છું પછી તેનું સમૂહમાં કેવી રીતે અલગ કરું છું તે નીચેના પ્રકારની વસ્તુઓમાં હોય છે ચલો સમૂહ એકમાં શું કહે છે રસ રસોડાનો કચરો જેવા કે ફળ તેમજ શાકભાજીની છાલ ઈંડાનું કવચ વધેલા હેઠવાર ચાના કુર્ચા સમાચારપત્ર ભૂકા સૂકા પાંદડા તેમજ કાગળની કોથરીઓને આ સમૂહમાં સામેલ કરો આ સમૂહમાં તમે સમૂહ એકમાં શું શું ભેગી કે કિચનમાં જે સામાન વધ્યો છે કચરો એ ફરુનો છાલ શાકભાજીની છાલ ઈંડાનું કચ્છ વધેલું હેઠવા ચાના કુર્ચા અને નકામું કચરો બીજું ચલા સમૂહ બેમાં શું ભેગું કરે કપડાના ટુકડા ટૂંકડા પોલિથિનની કોથરીઓ તૂટેલો કાચ એલ્યુમિનિયમનું એલ્યુમિનિયમ રેપ ખીલીઓ જૂના ચપ્પલ તેમજ તૂટેલા રમકડા આ નંબર એક અને નંબર બેમાં ભેગું કરવાનું છે ચાલો આપે નીચે જોઈએ હવે પ્રત્યેક સમૂહના કચરાને બે અલ અલગ અલગ ઢગમાં વેચો એ બી સીડીએમ નામાંકિત કરું તેમાં પ્રત્યેક સમૂહને એક એક ઢગલી પ્લાસ્ટિકની એક એક ઢગલી શું કામ પ્લાસ્ટિકની અને બે બે અલગ કોથળીઓ ભરી તેના મુખ ખસીને બાંધી દો મેદાનમાં ચાર ખાડા ખોદીને પ્લાસ્ટિકની કોથરીઓ તથા બીજી ઢગલીને અલગ અલગ ખાડામાં નાખી તેના ઉપર માટી નાખી અને ઢાંકી દો તમે આ કચરાની ઢગલામાં દબાવવા માટે ચાર કુંડા પણ લઈ શકો છો તમે કચરાને દબાવવા માટે તમે પેલા કુંડા હોય છે એ પણ લઈ શકો છો ચાર દિવસ પછી કચરાની ઉપર માટીને હટાવી કચરામાં થયેલા પરિવર્તન જો કચરાનું કાળું થઈ જવું તથા તેમાંથી દુર્ગંધ તે દર્શાવે છે કચરાનું પુનઃવિઘટન થઈ ગયું તે પુનઃવિઘટન માટે ટાંકી દેવું આ રીતે બે ત્રણ બે બે દિવસે તેનું અવલોકન કરવું તે બે બે દિવસે શું કહે છે કચરાનું અવલોકન કરવાનું છે સંપૂર્ણપણે કોવાઈ ગયો છે તેમજ દુર્ગંધ નથી આવતી સંપૂર્ણપણે કોવાઈ ગયું છે લગભગ સંપૂર્ણપણે કોવાયો છે પણ દુર્ગંધ આવે છે કોઈ પરિવર્તન થયું નથી આ ચાર ઓપ ત્રણ ઓપ્શન છે પરિવર્તન એમાં તમને કચરામાં જોવા મળશે શું પરિવર્તન થયું છે ચલો આપણે નીચે વાત કરીએ કે ચાર દિવસ પછી આપણને એમાં શું પરિવર્તન જોવા મળશે એમાં બી માં સી માં તો આપણે ચલો વાત કરીએ કે એમાં એ વિભાગમાં પણ શું થાય છે એમાં સરવા લાગવાની ક્રિયા શરૂ થઈ છ દિવસ પછી પણ સડવાની ક્રિયા ચાલુ હોય શકે પછી બે અઠવાડિયા પછી સડવાની ક્રિયા કેવી થશે પૂર્ણ થઈ જશે વાસ રહી પછી એમાંથી આપણને કોઈ વાસ આવશે નહીં અને ચાર અઠવાડિયા પછી શું થશે કાળા રંગની વાસ થઈ દાણાદાર પદાર્થ થઈ જશે દાણાદાર પદાર્થ થશે તે ખાતરમાં રૂપાંતરિત થશે ચલો તમે બીની વાત કરી તો બીમાં તમે કોઈ પ્લાસ્ટિકનો કચરો ભર્યો છો એ જગ્યાએ એમાં કોઈ ફેરફાર થશે નહીં શું થશે ચાર દિવસ પછી છ દિવસ પછી પણ કોઈ ફેરફાર જોવા મળશે નહીં ખીલ્લી કટાઈ જશે અને પગરખા સડવાની ક્રિયા શરૂ બહુ થોડીક જ સડવાની ક્રિયા થશે એટલા બધા બધા સડી જશે નહીં થોડીક ક્રિયાની શું થશે એટલે બધી શરૂઆત થશે નહીં ચલો આપણે નીચે વાત કરીએ હવે એ જ રીતને આમાં શું થશે એ બીજીમાં આપણી વાત કે તમે નીચે જેવો જેવો કચરો ડાટ્યો હશે એ રીતના તેનું વિઘટન જો કચરો સંપૂર્ણ કોવાઈ ગયો છે અને તેમાંથી કોઈ દુર્ગંધ નથી આવી રહી તો તેને એ જમીનમાં ઉમેરી દો તેની પર તમે તમારી મનપસંદ વનસ્પતિ તે તમારી વનસ્પતિ ચોક્કસ પોષક દ્રાવ્યો પ્રદાન કરશે તમે એમાં શું કરશે જે કચરો અઠવાડિયે બધું હશે એમાં તમે જે તે કોઈ બી વનસ્પતિ ઉપર વાવી દેશો તે તમારી વનસ્પતિ સારા પ્રમાણમાં પોષક તત્વો પ્રદાન કરે છે જેનાથી ખાતર બને છે તેના ઉપયોગથી વનસ્પતિ માટે કરવામાં આવે છે કેટલાક પદાર્થનું કોવાવું અને ખાતરમાં ફેરવાવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે કેટલાક પદાર્થનું કોવાવું અને ખાતરમાં ફેરવાવાની ક્રિયાને આપણે શું કહીશું કમ્પોસ્ટિંગ ખાતર કહી શકીએ છીએ ચલો આપણે નીચે વાત કરીએ કેટલાક શહેરો તથા નગરોમાં નગરપાલિકાઓ બે પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે બે અલગ અલગ કચરાપેટી આપી છે તમે કચરાપેટી જોઈ હશે તે જેમાં એકનો રંગ ભૂરો તથા બીજાનો રંગ લીલો હોય છે ભૂરા રંગની કચરાપેટીમાં પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ નાખવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિક ધાતુ તથા કાચની વસ્તુ તમે આ ધ્યાન આપ્યું છે આ જે પદાર્થ છે તે કચરાની ઢગલી કોવાતા નથી હવે ધાતુ પ્લાસ્ટિકની વસ્તુ શું થશે કોવાશે ને લીલા રંગની કચરા પેટી રસોડા અને અન્ય વનસ્પતિજન્ય પદાર્થ પ્રાણીજન્ય કચરો ભેગો કરવાનો હોય છે આવા પ્રકારના કચરાને માટીમાં દબાવવાથી સંપૂર્ણ કોવાઈ જાય છે એવું કચરો છે તમે માટીમાં દબાવી દેજો તો સંપૂર્ણ શું થશે કોવાઈ જશે તમે સમજી ગયા હશો કે પહેલા અને બીજા સમૂહનો અલગ અલગ કચરો આવશ્યક છે શું તમે કિનારી પર મોટા ભાગે તેને સડવા દેવામાં આવે છે ખેડૂત પણ લણણી પછી ખેતરમાં સુકાયેલા પાંદડા પાકના કચરો તથા ભૂસા સળગાવી દે છે તે સળગાવવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન વાયુ તથા ધુમાડો ઉત્પન્ન થાય છે કચરાનો નિકાલ પ્રોજેક્ટ અવધી પહેલી અને બુજવી નોંધેલા કેટલાક તારણ નીચે પ્રમાણે છે પહેલી અને બુજ કેટલાક તારણો નોંધ્યા એ બુજ તારણ કેવા છે નીચે આપેલા છે વાસ્તવમાં ચોરી ચોરી નહીં પણ તેને અભિપ્રાય ગેરકાનૂની તથા અપરાધ હતું તે ઈચ્છા રાખવી હતી તે સરકારના પાંદરા પર અન્ય વનસ્પતિ જેને કચરાને સરગાવવા અટકાવવા માટે કાનૂની નિયમ બનાવાય છે પહેલીને સરકારને પાંદરાની સરગાવવાની ચોરી જેવો ગુનો કેમ ન આપ્યો એમ કહે છે પહેલે એમને બુજ એમના મનમાં એવું વિચાર આવ્યું છે